શિયાળા ઠંડીનો પ્રારંભ થયા બાદ અને તેની સાથે સંલગ્ન એવી અનેક વાનગીઓ ખાણીપીણી સિઝન પ્રમાણે બજારમાં આવતી હોય છે. ખાસ કરીને એક જમાનાનું સાદુ અને પ્રિય એવું ઉંબાડિયું હવે શહેરીજનો માટે મહેફિલમાં ટેસ્ટી ચટાકીદાર વાનગી બની ગયું છે. દેશ વિદેશમાં વલસાડ જિલ્લાનું ઉંબાડિયું વણખણાય ત્યારે સુરતીલાલા વલસાડ આવવાનું ચૂકતા નથી. ઉંબાડિયું બનાવવા માટે પહેલા પાપડીને ખાસ પ્રકારના મસાલા, મીઠું સાથે રગોડી અને બટાકા અને તે બંને પ્રકારના કનરીંગણમાં મસાલો ભરી અને માટલામાં કલાઈ, કંબોઈ, પીલવણ સહિતની વનસ્પતિ નાખી નીચે ઉંબાડિયું બાળી ન જાય તે માટે આથો કરી મસાલામાં રંગોળાઈને ત્યારબાદ કરેલી પાપડી, બટાકા અને કંદ માટલામાં નાખી ઉપરથી ફરી કલાઈ અને કંબોઈથી બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ માટલાના ફરતે છાણ ગોઠવી સળગાવી અંગાર વડે ત્યાં સુધી બળતણ આપી બાટલામાં ભરેલા ઉંબાડિયાને બાફ આપવામાં આવે છે. આજે દેશ વિદેશમાં વલસાડ જિલ્લાનું ઉંબાડિયું વખણાય છે. હું ફાઇનાન્સ સેવાથી લાલ પંચાલ. અમે સુરતથી બોમ્બે તરફ જતા હતા. શિયાળાની ઋતુ છે એટલે ઉંબાડિયું ખાવામાં સારું પડે. સો અમે સાંભળ્યું હતું કે હાઈવે ટચ ઉંબાડિયું સારું મળે છે. અમે ટ્રાય કર્યું. ઇટ વોઝ ક્વાઇટ ગુડ. હું સેવાથી લાલ પંચાલ સુરતથી બોમ્બે જતો હતો. ત્યાં ફર્સ્ટ ગેટની બાજુમાં હાઈવે ટચ ઉંબાડિયું હતું તો મેં લાગ્યું કે ચાલો આપણે ટ્રાય મારી લઈએ. ખાધું, બહુ એટલે બહુ ફાઇન છે. તો હું કહું છું કોઈ બી વ્યક્તિને શિયાળાની જે સિઝનની અંદર ઉંબાડિયું ખાવાની બહુ એટલે બહુ ટેસ્ટી હતું, ખાવાની બહુ મજા આવી ગઈ. તો કોઈ બીને હું જાણ કરું કે ખાઓ, અહીંયા ગાળે આવીને જ ખાઓ તમે.